દિવાળીના તહેવાર સમયે સુરતના ડભોલી રોડ ઉપર આવેલ સરદાર પટેલ સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી પાણી નહીં આવતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. સ્માર્ટ સિટી સુરત શહેરમાં જ ઘણા વિસ્તારોમાં લોકોને પ્રાથમિક જરૂરિયાત એટલે કે પાણી જ મળતું નથી. સુરત શહેરના ડભોલી રોડ પર આવેલ સરદાર પટેલ સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી અહીંના રહેવાસીઓને પાણી જ નથી મળ્યું. વાપરવાનું તેમજ પીવાના પાણીની બોટલો મંગાવીને પીવા અહીંના સ્થાનિકો મજબૂર બન્યા છે. સોસાયટીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા દોઢ મહિનાથી પાણી ન આવતું હોવાને કારણે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત સુરત મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી ત્યારે અહીંના લોકોને સામી દિવાળીએ ક્યારે પાણી મળશે તેની રાહ જોઈ રહ્યા છે. પાણીનો પ્રોબ્લેમ પડી રહેલો છે સરદાર સોસાયટી ડભોલી રોડ પર. બરાબર દિવાળીનો માહોલ છે અત્યારે, જે ઘરનાને કામ ધંધો કરવાનો હોય તે કામ ધંધો પણ થતો નથી. બરાબર છે, કેટલીક રજૂઆત કરી છે, કમ્પ્લેન ઓનલાઈન કરવા છતાં પણ આગળથી પ્રોબ્લેમ સોલ્વ કરીને ચાલ્યા જાય છે, પણ પાછળના છેલ્લા પાંચ ઘરોમાં પાણીનો જ પ્રોબ્લેમ રહે છે. આ પ્રોબ્લેમ લગભગ મહિનો દોઢ મહિનો થવાનો છે. ઉપર અધિકારીને વાત કરીએ તો ઉપલા અધિકારી એવું કહે છે કે ભાઈ નવી લાઈન નાખવાની રજૂઆત અમે કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ, તો રજૂઆત કરવા છતાં બી હજુ તો લાઈન નવી નખાતી નથી. મારું નામ કાશ્મીરબેન પ્રમોદભાઈ વાઘેલા છે. હું સરદાર સોસાયટીમાં રહું છું અને ડભોલી અમારે 187 નંબર છે, પણ દોઢ મહિનાથી પાણીની એટલી પ્રોબ્લેમ છે કે સાહેબોને ફોન કરતા ફોન નથી ઉચકતા ને આ તહેવાર તકડે પાણી વગર શું કરવાનું. લોકોને ઘરના કામ કરવા કે પાણી ભરવા, લોકોને બાટલા મંગાવીને પાણી પીવાનું ભરવું પડે છે, અમારે લેવું પડે છે, તો શું કરીએ અમે, એનો કોઈ પ્રોબ્લેમ કરો એમ. રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.